अमदावाद कोर्पोरेशनना नवा चीफ फायर ऑफिसर बन्या अमित डोंगरे। अमदावादमां आरएफओ तरीके फरज बजावता अमित डोंगरे सीएफओ भर्तीमां सिलेक्ट थया छे। एडिशनल फायर चीफ तरीके मिहिर राणानी निमणूक थई छे, त्यारे चीफ फायर ऑफिसरनी नवी वरणी बाद खाताकीय प्रमोशननो मुद्दो गूंचवायो छे। इन्चार्ज फायर चीफ जयेश खड़िया अने मिथुन मिस्त्री माटे निर्णय बाकी छे, त्यारे विवाद वखरता कोर्पोरेशने हाल बन्ने इन्चार्ज अधिकारीने प्रमोशन आपवानो निर्णय लीधो। बन्ने इन्चार्ज अधिकारीओ पर विजिलन्स तपास छतां पण प्रमोशन अपाता विपक्षे विरोध कर्यो छे। तो एमसीना निर्णयनो विपक्षे विरोध कर्यो छे अने विजिलन्स तपास चाली रही छे, छतां पण प्रमोशन अपाता विपक्षे आ बाबते विरोध कर्यो छे। આવી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, જે રીતે વિપક્ષ આ વર્ણીનો વિરોધ કરી રહ્યું છે અને બંને ઇન્ચાર્જ અધિકારીઓ પર વિજિલન્સ તપાસ ચાલી રહી છે, છતાં પણ પ્રમોશન આપવામાં આવ્યું, શું વધુ માહિતી? મિથુન, જે પ્રકારે અમદાવાદ ફાયર ચીફ માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં અમિત ડોંગરે જે છે તેમને નવા અમદાવાદ ફાયર ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એડિશનલ ફાયર ચીફ તરીકે મિહિર રાણા જે છે તેમનું સિલેક્શન થયું છે। મહત્વનું છે કે બે ખાતાકીય પ્રમોશન આપવાના હતા, જેમાં જયેશ ખડિયા કે જે હાલ ઇન્ચાર્જ ફાયર ચીફ છે અને એડિશનલ ફાયર ચીફ મિથુન મિસ્ત્રી જે છે તેમને પ્રમોશન આપવા માટે તેને વિવાદ સર્જાયો હતો। બંને પર વિજિલન્સ તપાસ હોવા છતાં પણ તેમને પ્રમોશન આપવામાં આવે છે તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક બે દિવસ પહેલા આ બંને અધિકારીઓ પર અને ખાસ કરીને જે જયેશ ખડિયા છે તેમના પર ત્રણ વિજિલન્સ તપાસ હતી, જેમાં તેને ક્લીન ચીટ આપવામાં આવી અને ત્યારબાદ બંને અધિકારી છે તેમને પ્રમોશન આપવામાં આવે છે। એટલે કે હવે અમદાવાદ શહેરની અંદર નવા ફાયર ચીફ ઓફિસર તરીકે અમિત ડોંગરે જે છે તેને કાર્ય સંભાળવાના છે અને હવે એડિશનલ ચીફ ફાયર તરીકે ત્રણ અધિકારી જે છે તે અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવશે। જી જી, આભાર દીપક, માહિતી આપવા બદલ।